गुरु गुरु तो सब कहे पण गुरु एक सहजानंद सबन गुरु एक सहजानंद प्रगट मड़ान आद जजान तेनो जे समर्थ दो बाबा श्री जय गुरु दवान आत्म बुद्धि तो दृढ़ करी ने जोड़ा ही जाओ शिर साडे जना निमित्ते पारायण करे तेने मूर्ति नु सुख श्री स्वामी नारायण हरे कृष्णाय नमो नमः गगनश्यामाय नमो नमः सदयानन्दाय नमो नमः बाबा ऋण नमो नमः असद गुरु नमो नमः स्वामी नारायण Yeah.
જો આજે એકાદશીનો દિવસ છે, વૈશાખ સુધી એકાદશી, એકાદશીના દિવસે ભગવાનને આપણે રાજી કરવાનો મોકો મળે છે અને બરાબર સારામાં સારો અવસર પ્રાપ્ત થાય છે. એ અવસર પર આપણે તો રાજી કરીશું, પરંતુ ભગવાન સ્વામિનારાયણને બાપાશ્રી સૌથી પ્રથમ આપણને ખૂબ પ્રેમપૂર્વક અને આશીર્વાદ સહિત જય સ્વામિનારાયણ પાઠવે. બોલો સ્વામિનારાયણ ભગવાન. સાથે લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા અને મુક્ત શ્રીજી મહારાજ ને આગ્રહથી શ્રીજી મહારાજ ના પુરુષોત્તમપણાની ઘણી વાતો કરી, પણ કેટલાક જીવો સમજી શક્યા નહીં. ત્યારે મુક્ત શ્રીજી મહારાજ ને પ્રાર્થના કરી કે હે મહારાજ, કેટલાય જીવ તમારો મેવા સમજી શકતા નથી. ત્યારે શ્રીજી મહારાજ કહ્યું કે અમને આજે જ આપણો યોગ મળ્યો છે, માટે નવાદર વાળા છે, તેથી તમને માનવામાં આવતી નથી. પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે ત્યારે તે સર્વે દેહ મૂકશે, તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું અને તમને ઉપદેશ કરવાને મોકલશું. માટે આજે સર્વ સંસ્કાર જેવો સત્સંગમાં આવ્યા છે અને અનાદિ સ્વતંત્ર મુક્ત પણ આવ્યા છે, તેમનો જોગ કરી અનંજીવ મુક્ત થઈ અને ધામમાં જાય છે. અને જેમ શ્રીજી મહારાજ અનાદિ છે અને સ્વતંત્ર છે, તેમાં મુક્તપણ અનાદિ અને સ્વતંત્ર, જેટલું શ્રીજી મહારાજનું કર્યું થાય છે તેટલું તેમના મુક્તનું કર્યું પણ થાય છે. એવા અનાદિ મુક્ત થતા આત્મબુદ્ધિ અંતર પ્રતિ કરે અને મન કર્મ વચન બહારથી અને અંતરથી જેવું જોડે તો તને કાંઈ કરવું બાકી રહે નહીં. અને જેવા મુક્ત પોતે શ્રીજી મહારાજના સુખે સુખ્યા છે, એવો જો સુખ્યો તે જીવને પણ કરે હે. ત્યારે સ્વામી સુદાનદાસજીએ પૂછ્યું કે શ્રીજી મહારાજના ધામમાં મૂર્તિમાં રહેલા મુક્ત આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમના લક્ષણ કેવા હોય? ત્યારે બાપાશ્રી બોલે આજે એમનો સમાગમ કરે તેના ગાઢ સંકલ્પ બંધાયા હોય અને ધ્યાનમાં વિક્ષેપણ આવે ને મૂર્તિનું સુખ આવે ને છેટે રહી શકે પણ જે સંભાળે તેના ગાઢ સંકલ્પ ટળી જાય અને એમની પાસે બેઠા હોઈએ તે વખતે મારે ગાઢ સંકલ્પ થાય જ નહીં અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય એવા કેટલાકને દર્શન આપે અને કોઈને તેડી જવા હોય તેને આગળ દર્શન આપી અને તેને દેહ મૂકવાનો વધીએ પણ કહી જાય અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખીએ પણ જાય ને કોઈને જે મૂકવો હોય તો તેને આયુષ્ય હોય તો પણ તેડી જાય એવી સામર્થ્ય વાળા હોય તેને એવા મુક્ત જાણવા. ત્યારે વળી સ્વામીએ પૂછ્યું છે અનાદિમુક્ત સાથે બહારથી ને અંતરથી કઈ રીતે જોડવું? ત્યારે બાપાશ્રી બોલ્યા છે જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે અને દેહને દુઃખે દુઃખી થવાય છે તમે મોટાને દુઃખે દુઃખી થવાય અને મોટાને દુઃખે સુખી થવાય તે બહારથી જે જોડે કહેવાય. પણ એવું થવું અતિ કઠણ છે કે એમ જે સમુદ્રમાં વાણ કે આગોટ ડૂબે અને એક અપાટિયાનો તગડો હાથ આવે ત્યારે પોતાને તરીને નીકળવાનો સંકલ્પ ન થાય અને આવા મુક્ત જશે તો એકલો રખડીશના પથ્થરમાં કોઈ અન્ના પણ નહીં આવે અને અનંત જીવનો ઉદ્ધાર બંધ થઈ જશે. માટે હું બૂડી મારું અને મુક્ત ઉકળે તો ઠીક એમ થાય અને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસાડે અને 5-7 દિવસે અન્ન મળે એટલું હોય અને એક જણ એટલું હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે અને એમ પડ્યું હોય અને એક જણ જોડે એટલું જ હોય તો મોટાને જોડે પોતે ઉડાવી ના જ રહે એવું થાય તો બહારથી જીવ જોડે કહેવાય. અને જેમ નદીમાં થોડું પાણી નાખીએ તે સમુદ્રમાં પહોંચી જાય તેમ મોટાના જે મુક્ત છે તે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે. તેમની સાથે આપણો જીવ મેળવીએ એટલે આપણે પણ મહાપ્રભુજીનો મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો થાય કે અંતરવર્તી જીવ જોડે કહેવાય. તે મોટાનાથી કેવી રીતે જોડાયા છે તો મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિના રોમ રોમના સુખ લે છે, નવી નવી ના ઈચ્છે તે મહારાજ આપે છે, તે સુખ સદા મૂર્તિમાં રહીને ભોગવે છે પણ બહાર નીકળતા નથી. અને જે પરમેકાંતિક મુક્ત છે તે તો શ્રીજી મહારાજના તેજમાં શ્રીજી મહારાજને સન્મુખ રહીને મૂર્તિમાં જોડાઈને મૂર્તિનું સુખ લે છે. ત્યારે સ્વામી સુદાનંદજી પૂછ્યું છે બહાર સમાગમ કરવાથી જેવું મોટાનું સુખ આવે છે તેવું અંતરમાં ધારવાથી કેમ નથી આવતું? ત્યારે બાપાશ્રી બોલ્યા છે સાધનશામાં હોય ત્યાં સુધી બહાર વર્તીમાં સુખ અધિક જણાય
પણ અંતરવર્તી નું સુખ તે અધિક જ છે. હા, તે જયારે સદશા આવે ત્યારે અંતરવર્તી નું સુખ અધિક છે. કેમ જે સદશા ના આવી હોય ત્યાં સુધી કાંઈક નાસ્તિક ભાવ રહે છે. પછી વળી સ્વામીએ પૂછ્યું છે, નાસ્તિક ભાવ તે શું, નાસ્તિક ભાવ તે શું? ત્યારે બાપાશ્રી બોલે, આજે મૂર્તિઓના વિશે ચિત્ર વાસણાદિક નો ભાવ રહે, તા મુક્તના વિશે મનુષ્ય ભાવ રહે, તા મહારાજ વિના બીજો ઘાટ ઉપજે તેને પૂરો થવા દે, પણ તે થતા તે ઘાટને તોડી પાડે નહીં, તે નાસ્તિક ભાવ કહેવાય. અને મૂર્તિઓના વિશે સદાય તેથી ભાવ રહે, અને મહારાજ અને મુક્તને સદા અંતરિયામી જાણે અને સદા સમીપે જાણે, અને સંકલ્પને પૂરો થવા દે નહીં, એ આસ્તિક ભાવ કહેવાય. અને નાવા ધોવામાં, ખાવા પીવામાં, બોલવા ચાલવામાં, હા એ આધિકાર સર્વી ક્રિયામાં બાળક્યા સ્વભાવ આવી જાય. અને મહારાજની અને મોટાની મર્યાદા ન રહે. અને એમ ભગવાનના મંદિરમાં તથા મોટા સંતરીજન પાસે તથા બીજે ઠેકાણે આશી મશ્કરી ઠઠા ભજના શબ્દ કાઢવા, એ સર્વે નાસ્તિક ભાવ છે. માટે વિનયયુક્ત બોલવાનો સ્વભાવ રાખો, પરસ્તમાં અધિકાર ગુણના વેગે ચડી જવું નહીં. અને વેગે કરીને બોલવું, ચાલવું, ખાવું, પીવું, શું બેસવું જોવું, સાંભળવું નહીં. વેગે કરીને કથા વાર્તાવાળા ભજન ભક્તિ તે પણ ન કરવા. કેમ જો વેગ ઉતરી જાય ત્યારે ઢીલો પડી જાય, માટે સંત કહે તેમ કરવું તો સુખી રહેવાય. અને મહારાજ તથા મોટા પોતાના આત્માને વિશે દાવી રાજમાન છે એમ જાણીને કામ કરતા અધિકાર માયક ઘાટે ઉઠવા દે નહીં. અને આત્માને વિશે મૂર્તિનું અખંડ અનુસંધાન રાખવું તો અંતર મર્યાદા કહેવાય, ને તેને મૂર્તિ ન દેખાય તો પણ સાક્ષાત્કાર કહેવાય. ત્યારે સ્વામી સત્યનાથજી પૂછ્યું છે, મહારાજને રાજી કરવા સારું કાઠીઓ ટોળ કરતા તે વસ્તુ બોલવું થતું હોય તે નાસ્તિક ભાવ કહેવાય કે નહીં? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારું શું બોલવું થતું હોય તે નાસ્તિક ભાવ ને કેવી રીતે પહેલી વાર્તા પૂરી થઈ બોલો. જો સત્સંગી બંધુઓ, આમાં પહેલી જ વાતમાં બાપાશ્રીએ પોતે આપણને સમજાવ્યું કે તમે બધાએ તે મારા આશ્રિતો જે છો અને મારે વિશે જોડાયેલા છો, એ કારણે સત્સંગમાં આવ્યા છો, તે બધાએ તમે સત્સંગ જીવમાં ઉતારો કે. અને એની અંદર જો તમે જીવમાં ન ઉતારો તો તમારો નાસ્તિક ભાવ જાય નહીં. ત્યારે આમાં નાસ્તિક ભાવ શું, નાસ્તિક ભાવ શું તે પણ સમજાવી દીધું. કે નાસ્તિક ભાવ કોને કહેવાય તો કહે છે કે જે મૂર્તિઓને વિશે ચિત્રપાષાણજીનો ભાવ રહે. અને ભગવાન હતા ત્યારે હતા પણ હવે નથી એમ મનુષ્ય ભાવ રહે. અને અક્ષરધામમાં ભગવાન છે કોણે જોયા છે પણ અહીંયા દેખાય તો સાચું. અને જે મૂર્તિ અક્ષરધામમાં છે તે મને દર્શન ના આપે ત્યાંથી મારું પરિપૂર્ણ કલ્યાણ થાય નહીં. આવું જેને રહેતું હોય એ બધા નાસ્તિકો સત્સંગી કહેવાતો હોય તો નાસ્તિક છે. જો આમાં લગારે માવત રાખી નહીં, રાખી ભાઈ લગારે માવત રાખી નહીં. અને તેવી જ રીતે સંકલ્પ થાય ભગવાન વિનાનો બીજો, એની દાદ ન થાય ને પૂરો થવા દે ને સંકલ્પ ભેગો રમવા માંડે એ પણ નાસ્તિક છે. સંકલ્પને તોડી પાડે કે આ સંકલ્પ મને શા માટે, આને સાથે મારે શું લેવું દેવું, આની સાથે મારે શું હાંડવું અહીંયારું, એમ કરીને સંકલ્પને તોડી પાડે પણ સંકલ્પને પૂરો થવા દે એ આસ્તિક ભાવ કહેવાય. સંકલ્પને પૂરો ન થવા દે આસ્તિક ભાવ કહેવાય, ને પૂરો થવા દે ને એની જોડે રમવા પડે એ નાસ્તિક ભાવ કહેવાય. માટે આપણે સત્સંગીઓને બધાને, સંતો અને સત્સંગી, હા સંતોય ખરા, સંતો અને સત્સંગીઓ બધાને પોતે પોતાના અંતરમાં વિચારી જોવું કે આપણે સત્સંગી કે સાધુ તો થયા પરંતુ આપણને ભગવાનનો કેટલો નિશ્ચય જીવમાં ઉતર્યો છે અને કેટલો આસ્તિક ભાવ આવ્યો છે. કારણ સત્સંગમાં આવ્યા પછી આ વાત આપણે જાણવાની રહે રહે ને રહે જ. અને જો એ ન જાણે તો કારણ સત્સંગમાં જન્મ આવ્યો તો હોય શું અને ના આવ્યો તો હોય શું, એ તો હાવ વેડફી નાખે છે. પોતાનું જે વસ્તુ મળેલી હોય એ પોતે વેડફી નાખે છે. એટલા માટે મોટા પુરુષો વાત કરે છે, શું ચરણ ધોવાનું જે એમ કે ચરણામૃત હોય એ પીવાનું પાણી હોય એને પગ ધોવામાં વાપરી નાખે તો એ ચરણામૃત નું પાણી હોય એને શું કરાય ભાઈ, પણ એને પગ ધોવામાં વાપરી નાખે અને જેમ તેમ વેડફી નાખે તો એને કેવો કહેવાય? માટે તમને કારણ સત્સંગમાં જન્મ આવ્યો છે, મહારાજને મોટા મળ્યા છે, એ તમને ચરણામૃત મળ્યું છે તેને તમે પીવો. શું કહે છે? એને તમે પીવો, મહિમા જાણીને પીવો.
પણ જેમ તેમ વેડફી નાખશો નહીં. તેમાં કારણ સત્સંગમાં મનુષ્ય જન્મ આવ્યો અને જીવમાં જો સત્સંગ ન ઉતરે અને ઇન્દ્રિયો અંતકરણમાં ફર્યા કરે તો જ્યારે ટાણું આવે ત્યારે એ વાત એની ઠાવકી રહે નહીં અને એફળે ફેફળે થઈ જાય. માટે સંતો અને સત્સંગી બંધુઓ, આવો કારણ સત્સંગ, આવી અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ, આવી બાપાશ્રીની પ્રાપ્તિ, એ તો ન ભૂતો ન ભવિષ્યતી એવી છે. એ પ્રાપ્તિ તમને મળ્યા પછીથી તમારે જીવમાં બરાબર એને સચોટ કરી નાખવી જોઈએ. અને એ જેને જીવમાં સચોટ થઈ હોય તેનું અંગ દેખાઈ રહે અને ન થયું હોય તેનું અંગ પણ દેખાઈ રહે. જ્યારે ટાણું આવે ત્યારે દેખાઈ રહે ને ભાઈ, આમ તું તો ન દેખાય, અંથા બોલવામાં તો બધા સરખા છે, પણ એની પરીક્ષા થાય ત્યારે ખબર પડે. પણ ભગવાન એવી પરીક્ષા આપે છે. એના માટે શ્લોક કહે છે શાસ્ત્રમાં, ચાર પ્રકારે મનુષ્યની પરીક્ષા થાય છે. કેવા પ્રકારે? યથા ચતુર્ભિ કનકમ પરીક્ષતે નિઘર્ષણચ્છેદન તાપ તાડનૈહી, તથા ચતુર્ભિ પુરુષ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. આ શ્લોક તો આજ કીધો કે જેમ કનક કહેતા સુવર્ણ, એની ચાર રીતે પરીક્ષા થાય છે. કયા ચાર પ્રકાર તમે જાણો છો? નિઘર્ષણ છેદ અને તાપ દાળ નહીં, કે સૌથી પહેલા તો કસોટીમાં ઘસાય. શું કરાય? ત્યારે કેટલા ટચ હોનું છે એની ખબર પડે, શોર્ટ જ છે કે વધુ ઓછું છે. જો નિઘર્ષણ કેમ ભાઈ, સાચી વાત છે ને? અમને વધારે ખબર. હા, જો નિઘર્ષણ, પછી છેદન, પછી એને કાપે કે ભાઈ વચ્ચે બીજું તો મૂકી દીધું નથી ને, વચ્ચે કંઈ બીજું મૂકી દીધું હોય તો, માટે છેદન. શું કરે ભાઈ? એને કાપે વચ્ચેથી. જો નિઘર્ષણ, છેદન, અને પછી વળી એમ કરતા વળી વચ્ચે કંઈક ભેગ હોય તો એને તાપ તાપે તપાવે. શું કરે? જો નિઘર્ષણ, છેદન, તાપ, અને પછી એને તાળ નહીં, ટીપે. આ ચાર રીતે સુવર્ણની પરીક્ષા થાય છે. એવી રીતે મનુષ્યોની પણ ચાર પ્રકારે પરીક્ષા થાય છે. ઉપરના ગુણથી અગર તો ઉપર બોલી જાણતો હોય અને વાચાર્થ જ્ઞાન હોય અને જીવમાં ન ઉતર્યું હોય એની કેમ પરીક્ષા થાય? શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. ત્યારે એની કેમ પરીક્ષા થાય? તો ત્યાં આગળ આ વસ્તુ કીધી કે શ્રુતેના, એટલે પોતે બાપાશ્રીએ જે વસ્તુ કીધી હોય એ એણે સાંભળી હોય, વાંચી હોય, બધું ભેગું આવી જાય હો, અને એણે અમલમાં મૂકી હોય તે ઉપરથી પહેલામાં પહેલી એની પરીક્ષા થાય કે આ બોલે છે એવું એનું વર્તન છે કે કેમ. આ તો આપણે સાચા સહજાનંદી સિંહ બનવું છે. શું કરવું છે? બાકી વાસના જ્યાં ત્યાં હોય અને બોલી જાણતો હોય તે બધું નકામું છે. કયું કીધું? શીલ. જોયું એની અંદર બધું આવી જાય, જે આપણે બોલીએ તે બધું વર્તનમાં આવી જાય, બ્રહ્મચર્ય આવી જાય, અહિંસા, તપ, બધું આવી જાય. સમજ્યા? કેવળ બોલવાથી જ નહીં. જો શ્રુતેન શીલેન ગુણેન કર્મણા, ગુણ હવે જેમ બોલે છે એવા મહારાજના અને મોટાના ગુણ એમાં આવ્યા છે કે નહીં, આ ગુણ. અને જેનો સંગ કરે એને તો જરૂર તેનો સંગ લાગે. લાગે ને? લાગે જ ને. હા, જુઓ ભાઈ, આ જે સંગની અસર તો પશુને પણ થાય છે એમ કે છે. બીજાની વાત તો ક્યાં કરીએ, પણ મહારાજની પાસે એક કાણિયો ઘોડાનો રખેવાળો હતો. સમજ્યા? કોણ હતો ભાઈ? કાણિયો. તે ઘોડીને જેટલા વછેરા આવે એટલા બધા કાણા જ આવે. ઘોડીને જેટલા વછેરા આવે એટલા બધા
ત્યારે કોઈકે મહારાજ ને પૂછ્યું કે મહારાજ આનું શું કારણ? ઘોડું મારું સારું છે, ઘોડા બધા હારા, આ વછેરા કાણા કાણા આવે જોયું? મહારાજ કે ભાઈ એનો સેવક એવો છે, જુઓ એના સેવક ને બોલાવો. તો સેવક કાઢ્યો. શું હતું સેવક ને? તો કે જુઓ આ સેવક ને બદલી નાખો ને બીજો સેવક રાખો તો વછેરા હરાવે. ત્યાર પછી સેવક બદલી નાખ્યો. અને સેવક બદલી નાખ્યો અને જ્યાં બીજી વસ્તુઓ થઈ ત્યાં સારા વછેરા આવી ગયા. ઓહ, ત્યારે જુઓ ભાઈ ગુણે ને કર્મણા, આ ગુણ એવા આવ્યા છે કે નથી આવ્યા? મુંબઈ જાય અને મુંબઈનું પાણી લાગે ત્યારે કોઈને કહેવું પડતું નથી કે તમને કેમ કહેતા નથી પાણી લાગ્યું છે. એ તો જે જુએ એ પરબારો કે તમને થોથર ચડી ગઈ, તમને હોજાઈ ગયા, તમારું શરીર ફીકું પડી ગયું, તમારું શરીર આમ થઈ ગયું, એટલે સાથી પણ તમને જરૂર મુંબઈનું પાણી લાગ્યું. તો આપણને પણ પાણી લાગવું જોઈએ ને મહારાજનું ને મોટાનું. તો આપણી વ્યવહારમાં જે આસક્તિ અને વ્યવહારનું જે મુખ્યપણું થઈ ગયું છે એને ગૌણ એટલા માટે કરાવવું છે. અમારે તો આ જ વાત આવે છે કે જેથી કરીને જીવમાં આ વસ્તુ ઉતરે, જીવમાં આ વસ્તુ ઉતરે તો જીવમાં ટાડું ટાડું થાય. બાકી તો તીર તાપ કહો, જાલ ભયો કોઈ પ્રાણી આવે, આ બધું ઊનું ઊનું જ છે. ત્રણેય તાપમાં સળબડેલા છે કે તમારે બરોબર એમ કે મણ ખીચડી હોય ને આધણ મોટા તપેલામાં મૂક્યું હોય અને પાણી ઊંચા નીચું થતું હોય અને હડ 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 કરતું હોય અને એમાં ખીચડી નાખો તો કયો દાણો શાંતિથી બેહે કહો? હે, કોઈ બેહે ખરો? એમ કરતા કદાચ એ કંઈક ઓળતા ઓળતા નીચે પડી ગયા હોય એને કૂદવું ના પડે. અને કાંઠે ચોટ્યા હોય તો રસોઈ એવો અશ્ચર હોય તે વાળી ચોડીને મહી જ કહે. જો કાંઠે કદાચ ચોટી ગયો હોય તો પણ એને કાંઠે રહેવા દે નહીં, એ તો એને મહી જ કહે. એમ કરતા નીચે પડી ગયો હોય તો ગયો. તેમ આ માયાનું જે કોઈ આ સર્કલ છે તેની અંદર જેટલા 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 આવે છે બધા તીન તાપમાં સપડાયેલા છે. અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. કેટલા? અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. આ તીન તાપ, આ ત્રણેય પ્રકારના તાપની અંદર આ બધા તે સળબડી રહ્યા છે. એની અંદર એ તીન તાપમાંથી, ત્રણેય તાપમાંથી ભગવાન કે અમારે તમને બહાર કાઢવા છે. શું કહે છે? અમારે તમને, અમારે તો તમને બહાર જ કાઢવા છે, અમારે અહીં રહેવા દેવા નથી. તો આપણે બહાર નીકળવું છે કેમ ભાઈ? ના ના, બહાર નીકળવું છે કેમ? અરે બોલો તો ખરા, મરતી મરતી કાન હલાવે શું કામ લાગે? જોયું, બહાર નીકળવું છે. અને ધણીએ બહાર કાઢ્યા છે છતાંય મહી પડવા જાય છે. કાઢ્યા છે એ વાત તમારી સાચી, પણ છતાંય મહી પડવા જાય છે. જુઓ, માટે જો ગુણે ના, આ ગુણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી, મહારાજના ને મોટાના ગુણ ના આવે ત્યાં સુધી જીવમાં સત્સંગ ઉતર્યો કહેવાય? બરોબર છે. સૌથી પહેલા કહો આપણામાં માન કોનું ગુણ છે? કોનો ગુણ છે ભાઈ? માયાનો. તો જીવમાં જ્યાં સુધી માન હોય ત્યાં સુધી મહારાજના મોટાના ગુણ ઉતરે કહેવાય? ચાલો, જીવમાં કામ હોય ત્યાં સુધી મહારાજના મોટાનો ગુણ ઉતરે કહેવાય? ના. ત્યારે જીવમાં ક્રોધ હોય ત્યાં સુધી મહારાજના મોટાનો ગુણ ઉતરે કહેવાય? ત્યાં જો ગુણે ને શબ્દ આટલા માટે મૂક્યો છે, શ્રુતે ને શૈલે ને ગુણે ને કર્મણા. જોયું, આ ગુણ જો આપણામાં ના આવે તો આપણે સત્સંગ શું કર્યો? આ જો વસ્તુ ના આવે તો આપણે સત્સંગ શું કર્યો? માટે ભગવાનને અને ભગવાનના સત્પુરુષને આપણી પાસે એ કરાવવું છે કે ભાઈ તમે તમારી બધી પ્રકૃતિ મૂકો, તમારા અંતઃશત્રુઓને ભેદો, તમે ત્રણ પાપમાંથી બહાર નીકળો અને તમને શાંતિ શાંતિ કરે. કોણ શાંતિ કરે? મહારાજ અને મોટા પુરુષો. અને એટલા જ માટે બ્રહ્માંડ સ્વામી કીધું કે તીન તાપ કો જાલ ગયો કોઈ પ્રાણી આવે, તાકુ શીતળ શાંત કરત દિલદાહ બુજાવે. આટલું જ સમજી લો તમે. ભગવાનને ભગવાનના સત્પુરુષની પાસે કોઈ પણ જીવ જાય તો એના ત્રણેય પ્રકારના તાપને બુજાવીને શીતળ શાંત કરી મૂકે. કોણ કરે ભાઈ? ભગવાનને ભગવાનના
संत पारस चंदन बावना જો અમારે એટલા માટે કહેવું પડે છે કે બાપાની પહેલી જ વાત, એ પહેલી જ વાતમાં આ બધી વસ્તુઓ સમાય છે. બાપા કહે છે કે અમે અહીંયા આવ્યા છીએ તો આ જીવનને શાંતિ કરવા માટે આવ્યા છીએ. એમ કરીને એમણે વાત કરી કે શ્રીજી મહારાજના મુક્ત પુરુષો અક્ષરધામમાંથી ભગવાન પોતે અહીંયા લાવેલા, ત્યારે ભગવાન પોતે લાવેલા તે મુક્તોએ મહારાજની પ્રાર્થના કરી કે હે મહારાજ, અમે આ જીવોને તમારો સર્વોપરી મહિમા કહીએ છીએ, પણ એ જીવો સમજતા નથી. સમજતા ન હોય તો ગોર્યું, પણ મૂળગા અમારો દ્રોહ કરે છે. આ ના જોયા મોટા જો મહારાજ કે કાંઈ નહીં, તમારું બીજ સાચું છે. તમે ભગવાનની વાતો કરો છો, તમે સાચા છો. તમે સાચા છો, તમારું બીજ સાચું છે, તમારા ભગવાન સાચા છે. માટે સાચું બીજ જરૂર જમીનમાં ઉગશે, ઉગશે ને ઉગશે. જો આ શબ્દ બાપા શ્રી જ્યારે લીમડી ગયા ત્યારે લીમડીના ઝવેરભાઈ દિવાન હતા, નડિયાદના હતા, મૂળ એમનું વતન નડિયાદ. એ ત્યાં સર્વિસ કરતા હતા ત્યારે એમણે બાપાની ઓળખાણ એમને કરી ને, એટલે એમણે દરબારને આ મુલાકાત કરાવી. એટલે દરબાર મુલાકાત કરીને પોતાની બધી સાહેબે બતાવે. શું બતાવે? બાપા એના હામું જોયે નહીં. શું કરે ને? કારણ કે એમને તો મૂર્તિના સુખાગર બધી સાહેબી તો તુચ્છ છે. શું છે? તુચ્છ જ છે ને. એટલે પેલા રાજાને ઠીક ન લાગ્યું કે આ મારી સાહેબી એને બતાવું છું ને, આ જાતના કણબી તે ભરું જોતાય નથી. આવું એને લાગ્યું. હા તો કે કણબી તે કણબી ને કે એમ બોલી પડ્યા. ત્યારે બાપાશ્રી શું કહે છે કે જવેરલાલભાઈ, તમારા રાજાને સમજાવો, આ કણબી છે ને, કણબી એ લાગે છે જાડો, પણ કણબી પાસે સાચું બી છે. શું છે? કણબી. શું કે છે ભાઈ? એ તો અમની પાસે કણરૂપી સાચું બી છે, તો જ્યાં નાખશે ત્યાં ઉગશે. પણ જો એની સાહેબીમાં એ ફસાણો હશે અને જો આવી રીતે વિલાસ ભયભયમાં ફસાયો હશે તો ભગવાનની વાત એને ગળે ઉતરશે નહીં. તો બાપાને શું લેવું છે? અમની ભાઈ ભાઈ આવી ચોખ્ખી ને ચટ વાત. ઝવેરલાલભાઈ કે મહારાવશ્રીને કહે એમના દરબારને કે તમને આ રાજ સાહેબી હારી લાગે, પણ આ તો ભગવાનની મૂર્તિમાં અખંડ જોડી રહેલા હોય એમને ભગવાનની સુખ આગળ આ તો બધું તુચ્છ લાગે. એમ? ઓહો, એ તો મને ખબર નહીં કે હું તો સમજો કે મારી પાસે જેવું સુખ છે એવું કોઈની પાસે સુખ છે જ નહીં ને. જો ત્યારે કહે છે કે તમે બધી તમારી વાત મૂકો અને બાપા કહે તે સાંભળો. ત્યારે બાપાએ આપણા ધર્મકીર્તાજી પુરાણી ભેગા હતા એમને કહે કે તમે વાતો કરો. તો એમણે 5-1 મિનિટ વાત કરી, પછી પેલો દરબાર ખરો કે નહીં? તો કે સંતોની વાતો તો ઘણા દાડા સાંભળું છું, પણ હિસાબ તમે બોલો ને. જો એને આટલી ભાઈ પછી ચોટ લાગી. હા, દીવાને કીધું ને એટલે ચોટ લાગી કે તમારો એક શબ્દ જો મારા કાને પડી જાય અને એક થોડી વાત પણ જો આવી જાય તો મારા જીવનું સારું થઈ જાય, માટે તમે બોલો. બાપા કે તારે હું બોલું ભાઈ? શું? બાપા કે દરબાર જો. હા, બાપા બોલે છે બાપાના શબ્દો કે દરબાર
તમને બીજું નહીં સાંભળે, તમારા દેહ કોણ જાણે ક્યાં પડે, અહીંયા મહેલમાં પડે કે રણમાં પડે, શું જોયું? આ તો કહેવાતું નથી, પરંતુ જ્યારે એવો કર્પણ સમય આવે ત્યારે એટલું સંભાળજો કે કચ્છના કણબી મારે ઘેર આવ્યા હતા, એટલું સંભાળશો તો પણ તમારું અત્યંત કલ્યાણ કરીશ. ત્યારે પેલો દરબારે વિચાર કર્યો, ભાઈ તમે કહો છો સાચું બાપા, એને એવું જીવમાં પહી ગયું, એવું જીવમાં પેસી ગયું તે આરો પહાર પહી ગયો. પણ અમારો દેહ ક્યાં પડે એ વાત સાચી છે, મહેલમાં પડે કે રણમાં પડે કે રસ્તામાં પડે કે ગમે તે જંગલમાં પડે કે વનમાં પડે, પરંતુ અમારા રાજાના દેહ છે. તો બાપા તે વખતે અંધકાર વખતે આ જીવનું ગજું નથી કે આ જીવ તમને સંભાળી શકે. આટલું એને કીધું. ત્યારે બાપા સમર્થ છે, આપણે કે એવા સમર્થ તો બાપાશ્રી છે, એમણે કીધું કે દરબાર માથે હાથ મૂકી બૈડો થાબડી, શું કીધું? માથે હાથ મૂક્યો અને બૈડે આમ થપ્પો માર્યો અને થાબડી કીધું કે દરબાર ચિંતા કરશો નહીં, જ્યાં તમારો દેહ પડે ત્યાં ખરો, પરંતુ જ્યારે ટાણું આવશે ત્યારે હું તમને સંભાળી લઈશ. કે હા કે બાપા એ ખરું, કે એ મને સારું લાગ્યું, કે એ મને હવે પેલા લ્યો એક જ મોટાનો શબ્દ છે, જોયું શ્રુતે ને શીલે ને ગુણે ને કર્મણા, એક જ આ બાપાનો ગુણ આવ્યો એટલામાં એ જીવનું કેટલું કામ થઈ ગયું. એક જ, હા એક જ ગુણ આવ્યો. પેલા તો વૈભવ ને વિલાસ બતાવતા હતા, પણ જ્યાં આ ફરી ગયું કમળ ત્યાં બધું નીકળી ગયું ને આ વસ્તુ માગી લીધી અને એની બુદ્ધિ પવિત્ર થઈ ગઈ. એ બુદ્ધિ કોને આપી ભાઈલા? એ બુદ્ધિ કોને આપી? જીવની બુદ્ધિનો એવો હિસાબ નથી. હા આ બાપાએ બુદ્ધિ આપી કે હું આના પર દયા કરો, અને એને એવો સવળો વિચાર સૂજ્યો અને આ બુદ્ધિ એમણે આપી, આવું માગી લીધું. તો આ ગુણો જ્યારે આવે જોયું ને ત્યારે બરોબર કે શ્રુતે ને શીલે ને ગુણે ને કર્મણા. તો આ ગુણ મારાના ને મોટાના ગુણ આપણામાં આવવા જોઈએ, આપણામાં કામ ન હોવો જોઈએ, આપણામાં માન ન હોવું જોઈએ હે, આપણામાં ક્રોધ ન હોવો જોઈએ હે, આપણામાં દગો ન હોવો જોઈએ, આપણામાં પ્રપંચ ન હોવો જોઈએ હે, આપણામાં દુરાચાર ન હોવો જોઈએ હે, આપણામાં સદાચાર જ હોવો જોઈએ. આ વસ્તુ છક્કા પંચાનું કામ આમાં નથી, જેવા મહી તેવા બહાર. આટલી વસ્તુ જેને નક્કી થઈ ગઈ એમાં જ ભગવાનના ને મોટાના ગુણ આવે. બારણું ખુલ્લું રાખો ભાઈ, બારણું ખુલ્લું રાખો. ધંધા તો બધાએ કરે છે, પરંતુ આવી રીતના ધંધા ભગવાનને ભૂલીને કરે એ બેકાર. ભગવાનની સ્મૃતિ રાખીને કરે, ભગવાનને કરતા રાખીને કરે, એનામાં આ ગુણ આવે. જો અશ્રુતે ને શીલે ને ગુણે ન કરે, તો આ રીતના ગુણ આવે ત્યારે બધાએ તે બોલવામાં અહીંયા બેઠા હોય ત્યાંથી બોલે, પરંતુ સૌ કોઈ પોતામાં ગુણ આવ્યા છે કે નહીં એનો તપાસ કરો. ધ્યાનમાં વિચાર કરો, માનસિક પૂજામાં વિચાર કરો, ક્યાંને ક્યાંય ફરવા નીકળી જાય. ભગવાનના દૂધપાક પતરવી લ્યા બધું જમાડતો હોય અને પોતે ફરવા નીકળી ગયો હોય, અલ્યા હો તારો ભલો થાય, શું કરસ તું આ? અમારા મોતીભાઈના ડોહા હતા ને, આ મોતીભાઈના ડોહા સોમચંદભાઈ, એ મને કે હિસાબ તમે હાવ સાચી વાત કહો છો કે માનસિક પૂજા કરવા બેવું છે ને, આખો મીચું છું ને ક્યાંય ઉડ્યો કે બિચારા નિખાલસ હતા. હા હાવ નિખાલસ શું કે માનસી પૂજા કરવા બેહું ને ભગવાન જમવા બેહું તો ક્યાંય ઉડ્યો જાણે. આપણે જેની જોવું કે આપણે શું કરવા બેઠા છીએ. ધ્યાન કરતા હો તો ધ્યાન કરો, માનસી પૂજા કરતા હો તો માનસી પૂજા કરો. એક ક્રિયા કરતા હો એમાં બે બે ક્રિયા ભેગી થવાની છે, થવાની છે ના થાય શું? કીડી ચોખ્ખો લઈ ચાલી વીચમાં મેલી દાલ, દોધો વાતો નહીં બને કાં સાથો કાં દાળ. એટલે ભગવાનને જમાડો છો એટલી વાર તો તમે જમાડો હરખી રીતે, બરોબર તેમ પુરુષોત્તમ રૂપ થઈ જાઓ. શું થઈ જાઓ? માટે મહારાજને મોટા આટલા માટે કહે છે કે ભાઈ તમે દિવસમાં 5 વખત તો મરતા શીખો, લે મરતા શીખો, આવો શબ્દ છે. દિવસમાં 5 વખત તો મરતા શીખો, એટલે દિવસમાં 5 વખત માનસી પૂજા કરો ત્યારે તમે દેહ મટી જાઓ, એ મરી ગયા.
દેહ રૂપે મટી જાઓ એ તમે મરી ગયા. કહો મરો છો પહેલા, મરો છો બધા? હા ના કરશો, ખોટી હા ના કરશો. જુઓ દિવસમાં 5 વખત મરતા શીખો, આ મોટાનો અભિપ્રાય છે. સમજાય છે સંતો? તમે મરો છો? ના રે ના. જો આ છે ને, જેને જ્ઞાન હાથમાં આવ્યું હોય અને જેને આ વિચાર હાથમાં આવ્યો તો મૂર્તિ રૂપ થાય અને બરોબર માનસી પૂજાનો વખત થાય એટલે આમ પુરુષોત્તમ રૂપ ભી દેહથી નોખો પડી ગયો હો એ મરી ગયો. આવી રીતે બધાને મરવું. હા મરશો ને હવે? હાર પહેલા થોડા થોડા તો મરો, પછી ઠમકા મરી જજો. પહેલા થોડા થોડા તો મરવું શીખતું પડે ને, પછી કહે છે ને કે પેલા મરતે ના આવડે તો મરાય શી રીતે? પેલી કાનીએ કાનીનું કર્યું કે શું? કાનીએ કાનીનું કર્યું ખબર તમ? હા એક કાની છોકરી હતી, શું એની માં એને વળી, શું કર્યું એને? થઈ ગયો ક્રોધ. એટલે એને કે આના કરતા મરવું હારું. શું કહે છે? આના કરતા મરવું હારું. એટલે એ તો છે ને, તે પેલા ઢોરા બાંધવાની ગમાણ હતી ને ત્યાં ગઈ. શું કર્યું? ગમાણ. અને ગળે પેલા ઢોરા બાંધવાનું ગાળિયું ખરું ને, તેમ તાણે તો વામું લાગે, પણ ગળામાં નાખી દીધું. શું નાખી દીધું? ગળામાં નાખી દીધું. એટલે એને જાણ્યું હું તો મરી જ ગઈ ગઈ એમ. મરાય એને એમ કે ગળામાં ગાળિયો નાખીએ એટલે મરી જવાતું હશે, પણ એમ મરાય. પછી એની માં બોલાવે છે, એનો બાપ આવ્યો. એટલે કાની ચા ગઈ, કાની ચા ગઈ? એ કે કાનીએ કાનીનું કરી લીધું. શું કહે છે? કાની તો મરી ગઈ. એટલે મરી ગઈ છે, જીવે છે? મરી હોય તો બોલે છે નહી? મરી ગઈ હોય તો બોલે છે નહી? ત્યાં જઈને જોયું તો ગાળિયું ગળામાં નાખેલું. તો કે આમ ન મરાય, જો મરવું છે તારે એમ કે ખેંચું. એની માએ હો હે હે મરી જા મરી જા. તો કે જો આમ મરી જવાય કે? તો ભાઈ જો મરતા ન શીખ્યા હોય તો મરાય પણ નહીં. માટે પુરુષોત્તમ રૂપ આપણે આવી ભાવના કરીએ, સમજા ને? તો મોટાઓનો આ સિદ્ધાંત છે. જો આગળ જૂની જૂની વાતો આ કરું તમને, હું આગળ મોટા મોટા આવું કરતા સમજ્યા કે મોટાઓનો આ સિદ્ધાંત છે કે દિવસમાં 5 વખત તો મરતા શીખો. તાર 5 વખત માનસી પૂજા કરો ત્યારે પોતે પોતાના સ્વરૂપનું જાણપણું રાખે કે હું પુરુષોત્તમ રૂપ છું, મહારાજે મને પુરુષોત્તમ રૂપ કર્યો છે, હું દેહ નહીં, આ દેહથી નોખો પડ્યો અને પુરુષોત્તમ રૂપ થયો એ મર્યો કહેવાય. સાચું મરણ આમ તો મરના મરના સબ કહે, પણ મરી ન જાને કોઈ. બ્રહ્માનંદ કે એસા મરના કે ફિર જન્મ મરણ નવ હોય. બોલો ઘનશ્યામ. જો આ મહારાજના ને મોટાના ગુણ આવવા જોઈએ. શ્રુતેન શીલેન ગુણેન કર્મણા, આ ગુણ આવવા જોઈએ. તો એ ગુણ આવે તો આપણને મનમાં મહી ને મહી જીવમાં સત્સંગ રહે અને સત્સંગનું મુખ્ય પણ આ ગુણ આવ્યા હોય તો. શ્રુતેન શીલેન ગુણેન કર્મણા, પાછો કર્મ શબ્દ મૂક્યો. કર્મ એટલે શું? એની અંદર એક જ વસ્તુ આવી જાય, સમજ્યા? કે એ જે બોલે છે તેવું એનું વર્તન છે કે નહીં, આ કર્મ. કર્મ એટલે ક્રિયા, વર્તવું. શું નહી તો પેલું કહે છે ને કે કેણી મિશ્રી ખાંડ હે રેણી તાતા લોહ. કેણી કહે એસી જ રેણી રહે એસા વિરલા. એ કોકનું આપણે કામ છે, જાજાનું કામ નથી. હો કોનું કામ છે ભાઈ? એવા બાપા જેવા કોક મળ્યા હોય એવા પુરુષનું આપણે કામ છે. આપણા સદગુરુઓ હોય, ગોપાળાનંદ સ્વામી હોય, એવા એવા મોટા મોટા મળ્યા હોય એ બધા કોક કહેવાય, તો એનું આપણે કામ છે. સબસે બડિયા નહીં. એટલા માટે તો નિષ્કળાનંદ સ્વામીએ કીધું છે. નિષ્કળાનંદ સ્વામી કહે છે કે જેને મળવે એ માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડી. જેને મળવે આપણે આપણું કલ્યાણ માન્યું એને ઘડી ઘડી જોવા. જો આ ન જોવાય તો પછી વસ્તુની ખામી રહી જાય. એવા ગુરુ આપણને પૂરા મળ્યા છે કે કેમ, એવા ગુરુ પૂરા મળ્યા છે કે કેમ એ આપણે જોવું. અધૂરા ગુરુ મળ્યા હોય અત્યારે તો આ સમયમાં અધૂરો હોય
એ પોતે એવું કહેવો નથી કે હું અધૂરો છું ભાઈ, તું બીજાને ગોત, એવું કહેવો છે ભાઈ? હે, મુક્તાનંદ સ્વામીને તો પેલા એ કીધું, કોને, દ્વારિકાદાસે કીધું ને કલ્યાણદાસે કીધું ને તુલસીદાસ લોભ્યો નીકળ્યો ને આ બધાએ કીધું કે ભાઈ આ તારી સિદ્ધિ અહીંયા નહીં થાય, આવું કોઈ કહેવો નથી. માટે આપણે લક્ષણાએ કરીને આ ગુરુને જોવા, અને એ લક્ષણા બાપાએ પહેલા ભાગની જ વાતમાં બીજા પ્રશ્નમાં એ લક્ષણા બતાવી દીધી કે ધામમાંથી આવેલા હોય ને મૂર્તિમાં આવેલા હોય તને કેવા લક્ષણ હોય, બતાવી દીધું ને. જો આ કરવાના, આવી રીતની આ વસ્તુ થાય તો આ ચાર પ્રકારે મનુષ્ય માત્રની પરીક્ષા થાય છે. તો હે બંધુઓ, તમે પોતે તમારી કસોટી કરો. આ વાત સાંભળીને બીજા આમ જોવાનું નથી, તમારી કસોટી કરો કે હું કેટલા લક્ષણે સંપન્ન થયો, મારામાં કેટલા ગુણ ઉતર્યા, મારામાં કેટલી શાંતિ રહે છે, હું આવી રીતે દગો પ્રપંચ કરું છું કે કેમ, હું કોઈને છેતરું છું કે કેમ, હું અગડમ બગડમ કરું છું કે કેમ. બાપાએ કીધું એટલા માટે અગડમ બગડમ કામ નહીં આવે, સુણી આવે, સીધાને પાદરા થઈ જાઓ, સીધાને પાદરા થશો તો કામ આવશે, અગડમ બગડમ કામ નહીં આવે. માટે દરેક ભાઈઓને આ વસ્તુ જોવાનો અને વિચાર કરવાનો રહે કે આપણે પોતે સત્સંગી થયા. કોણ થયા ભાઈ? તો સત્સંગીના ગુણ આપણામાં કેમ આવે નહીં, આવવા જ જોઈએ, તો જ જીવમાં સત્સંગ ઉતરે ને તો જ ભગવાનનું મુખ્યપણું થાય. બાકી તે વિના આ બધી વાતો કરેથી થાય નહીં. તો હું તમને કહું છું કે તમે બધાએ પોતાના ગુરુ બનો, તમારી કસોટી કરો, અને એ નીતે નિરંતર ધ્યાનો તપાસ કર્યા કરો. બરાબર, માનસી પૂજામાં જુઓ, ધ્યાનમાં જુઓ, બધી રીતે જોવાનું આપણને તક મળે છે, નથી મળતી, બધી રીતે જોવાની તક મળે છે. બરાબર, સીધા ટટાર થઈને બેસી જાઓ સરખી રીતના. અને અલ્યાભાઈ કહે છે કે ભાઈ શું કે અમારે કામમાં પૈસા ફુરસદ ના મળે. અલ્યા, મેલને છાલ કામ કરવા તને મોકલ્યો નથી, તને ભગવાન ભજવા મોકલ્યો છે. શું કરવા મોકલ્યો છે? કયું કામ છે? કામ, આ કામ, આ એક જ છે જો કામ, કામ. મનુષ્ય દેહ ધરીને ભાવે ભજવા શ્રી ઘનશ્યામ. તો આપણું કયું કામ મુખ્ય થયું? આ બીજું તો કર્માધીન પણ કરીને લઈ પડ્યા છો. હા, એમાં કોઈને શીખવવું પડતું નથી, કોઈને કહેવું પડતું નથી, આ ભગવાન ભજવાની વાતમાં જ આટલો ઉપદેશ કરવો પડે છે. બાકી તો પહેલા તો પૂર્વ કર્મનું હોય, અને જ્યાં પોતે આવ્યો હોય બહારથી અને પોતાનો ચોપડો વાંચવાનો બાકી મૂક્યો હોય ત્યાંથી ધૂળ ખંખેરી અને ઉગાડીને વાંચવા માંડે. તેમ આ જે કર્મનું પોટલું છે કે તમે જે ક્રિયા કરો છો એ ક્રિયા તો કરવાને માટે બધા ગણાય છે. ભૂલે ચૂકે માનશો નહીં કે હું નહીં આવું તો આ શું થશે, એટલે તારા કરતા દેગણ હારા મળશે. તું ચિંતા મૂકી દે, તું એક ભગવાનની ચિંતા કર. કોની ચિંતા કરવાની? હવે જો ભગવાનની અને આ રીતની જો ચિંતા થાય તો ડગલે ને પગલે, ડગલે ને પગલે પોતે પોતાનો તપાસ કરે. સમજ્યા? આ ઉપદેશ થાય છે, એ ઉપદેશ ખાલી ના જવો જોઈએ. કારણ સત્સંગમાં આપણો મનુષ્ય જન્મ આવ્યો, તો કારણ સત્સંગની અંદર આવીને આપણે બરોબર આ ગુણો મેળવવા, આપણું વર્તન આ રીતનું થવું જોઈએ. આપણને કોઈ કહે કે આ બાપા વાળા, કોને વાળા કે ભાઈ? વળી હમણાં મણિનગર વાળા કહે તમને, લ્યો ક્યાં કહે છે ભાઈ? ત્યારે જુઓ આ એ ટાઈટલ ત્યાંય લાગી ગયો, ત્યાંય લાગી ગયો. માટે આપણે કોના છીએ, આપણા ગુરુના ગુરુ કોણ છે? સંતો આપણો છે ને બધા. જો આ વસ્તુ ન થાય તો કઈ વખતે તમે ખતરાઓ એ કહેવાય નહીં. માટે ડગલે ને પગલે આપણે આનો વિચાર હોવો જોઈએ, ડગલે ને પગલે આનો વિચાર હોવો જોઈએ. હું કોણ છું? કે મહારાજે મને મુક્ત કર્યો છે, પુરુષોત્તમ રૂપ છું. તો આ મારી દેહની પેઠે ક્રિયાઓ કેમ થાય છે? જો આટલું જ જો જુએ ને તો તરત જ પાછો વળે કે ના ભાઈ, શાંતિ રાખ, શાંતિ રાખ, ન છૂટકે કરે. પણ એમ કરતા કરતા એનું સંકોચમાં એવું આવી જાય કે ખરેખરો થઈ જાય. જોયું? આ અનુભવની વાત છે. શેની વાત છે? અને જ્યાં સુધી આ વસ્તુ ના આવે ત્યાં સુધી કેવળ બોલવાથી જ આ વસ્તુ થશે નહીં, કોઈને નહીં થાય. હો, જોયું? હું પ્રચાર કરું છું, પ્રચાર કરું છું એમ કહેવાતું જશે, પરંતુ જીવાત્મામાં ટાડું નહીં થાય. જ્યાં સુધી આ વાત જીવમાં નહીં ઉતરે ત્યાં સુધી જીવાત્મામાં ટાડું થશે.
માટે જીવાત્મા ઉતારો. બસ આટલું જ મારે કહેવું છે. બોલો ઘનશ્યામ.